नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ अंग्रेजी विषय में यूनिट बे नी एक्टिविटी एक जोवानी छे। एमां शिक्षक तमने जुदा जुदा वार नो उपयोग करी अने वाक्य बनावानुं कहेशे अने एना आधारे तमारे बीजा वाक्य बनावाना छे। तमने एक दिनचर्या कहेशे, एना आधारे तमारे बीजी दिनचर्या फोन उपर बेनने कहेवानी छे। तो सौथी पहेला हूँ तमे वारना नाम कदाच भूली गया हो तो एना फरी याद करावी दऊं छूं। SUNDAY संडे एटले रविवार, MONDAY मंडे एटले सोमवार, TUESDAY ट्यूजडे एटले मंगलवार, WEDNESDAY वेनसडे एटले बुधवार, TURSDAY थर्सडे एटले गुरुवार, FRIDAY फ्राइडे एटले शुक्रवार, SATURDAY सैटरडे एटले शनिवार। हवे आमां जुदा जुदा वारनो उपयोग करीने आपणे वाक्य रचना बनावानी छे। पहेला हूँ जेम छे एम वाँचू छूँ ने पछी आपणे अंदर वारना नाम मूकशू। टुडे इज खाली जग्या डे। आई एम इन धीस क्लासरूम टुडे। I have खाली जगह on my table. I am busy. हवे आपणे खाली जगह में मूकीए। Today is Tuesday. I am in the classroom today. I have खाली जगह on my table. I have book on my table. I am busy. हवे आपणे एनું ગુજરાતી કરશું। Today is Tuesday. આજે મંગળવાર છે। I am in this classroom today. હું આજે આ વર્ગમાં છું। I have book on my table. મારી પાસે ટેબલ ઉપર ચોપડી છે। I am busy. હું કાર્યરત છું। હવે આના ઉપરથી જ આપણે બીજી એક વાક્ય રચના આપણને આપી છે, એમાં પહેલાં ખાલી જગ્યા રૂપે આપી છે, એમાં પછી આપણે ખાલી જગ્યા ભરશું। It was Sunday, खाली जग्या days ago. I was at home on Sunday. I had no notebooks. I went to the library in the afternoon. I had guest in the evening. હવે આપણે ખાલી જગ્યામાં મૂકવાનું છે। It was Sunday, खाली जग्या days ago. કેટલા મંગળવાર આપણે છેલ્લે જોયો હતો, તો મંગળવારના કેટલા દિવસ પહેલાં સન્ડે આવે, તો બે દિવસ પહેલાં। તો આપણે ખાલી જગ્યામાં શું મૂકવાનું? ટુ। ઇટ વોઝ સન્ડે ટુ ડેઝ એગો, એગો એટલે પહેલાં। આઈ વોઝ એટ હોમ ઓન ધ સન્ડે। આઈ હેડ નો નોટબુક્સ। આઈ વેન્ટ ટુ ધી લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન। આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ। હવે બધાનું ગુજરાતી કરીએ। It was Sunday two days ago. તે દિવસે બે દિવસ પહેલા રવિવાર હતો। I was at home on Sunday. રવિવારે હું ઘરે હતો। I had no notebooks. મારી પાસે ચોપડી નહોતી। I went to the library in the afternoon. બપોર પછી હું લાઇબ્રેરીમાં ગયો। I had guest in the evening. સાંજે મારા ઘરે મહેમાન હતા। હવે તમે આમાં જો ભૂતકાળનો, વર્તમાનકાળનો અને પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો। સૌથી પહેલું વાક્ય હતું ટુડે ઇઝ ટ્યુઝડે, તો એ વર્તમાનકાળ થયો, આજે મંગળવાર છે, બરાબર। હવે બીજી દિનચર્યા હતી એમાં એવું હતું કે તે દિવસે સન્ડે હતો, બે દિવસ પહેલાં હતો એટલે વોઝ, પછી આઈ હેડ નો નોટબુક્સ, હેવ અને હેઝનો ઉપયોગ થયો, હેવ એટલે ની પાસે હોવું અને હેડ એટલે ની પાસે હતું, તો આઈ હેડ નો નોટબુક્સ, તો મારી પાસે નોટબુક ન હતી, ન હતી એના માટેથી ને હેડ નો, એવો ખ્યાલ આવ્યો। પછી ભૂતકાળ માટે આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન,
गो नो भूतकाळ वेंट WENT वेंट એટલે સાંજે હું લાઇબ્રેરીમાં ગયો એટલે કે પુસ્તકાલયમાં ગયો અને આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ સાંજે ઘરે મહેમાન હતા સાંજે મારે ત્યાં મહેમાન હતા માટે થઈને હેડ વપરાણું હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આના ઉપરથી ટુડે ઇઝ મેં જેમ ટ્યુઝડે લીધું એમ તમે વેનસડે લઈ શકો થર્સડે લઈ શકો ફ્રાઈડે લઈ શકો સેટરડે લઈ શકો પણ એના કેટલા દિવસો પહેલાં રવિવાર આવે એ તમારે ગણીને અહીંયા બીજા પેરેગ્રાફમાં 1, 2, 3, 4, 5, 6 જે કંઈ આવે એ મૂકવાનું છે સમજાઈ ગયું બાકી બધી વાક્યરચના એમને રાખો પછી સાંજે તમે લાઇબ્રેરીમાં ગયા એની બદલે કોઈ બગીચામાં ગાર્ડનમાં ગયા કોઈ તળાવ ઉપર ગયા ટેન્ટ ઉપર ગયા એ પણ તમારે બતાવી શકાય અને ટેબલ ઉપર બુક હતી એની જગ્યાએ તમે બેગ લખી શકો ફોન લખી શકો પેન લખી શકો કોઈ પણ વસ્તુ લખી શકાય અને એ રીતથી આપણે વાક્ય બનાવાય સાંજે ગેસ્ટ આવ્યા એમાં મારા કઝિન આવ્યા એમ પણ કહી શકાય ખ્યાલ આવે છે અને સાંજે ક્યાંય પણ ફરવા જઈ શકાય એ રીતની આખી તમારે વાક્ય રચના બનાવવાની છે આ રીતની આપણી એક્ટિવિટી એક છે એકદમ મજા આવે એવી છે પણ આમાં તમારે વર્તમાનકાળ અને ભૂતકાળનો પણ ઉપયોગ કરવાનો છે અને સાથોસાથ આપણા સાથે સાત વારનો પણ ઉપયોગ કરી લેવાનો છે એવી રીતે તમારે વાક્ય રચના બનાવવાની છે હવે તમને આમાં કોઈ શબ્દ ન સમજાણો હોય તો મને ફોન કરીને પૂછી જશો આફ્ટરનૂન એટલે બપોર પછી જે આપણે શીખી જ ગયા છે શબ્દ તમને બધાને આવડે જ છે પણ આ તો કોઈ ભૂલી ગયા હો તો તમને યાદ કરાવી દો બરાબર ઓકે ચલો આવજો